मित्रों, तुलसी नो अर्क बनावा माटे सौ प्रथम आपणे तुलसी ने बे थी त्रण वखत पाणी द्वारा धोई नाखीशुं, जेथी तुलसीना पर्ण पर रहेली अशुद्धिओ दूर थई जाए। त्यारबाद पात्रमां तुलसी ने किनारी तरफ गोठवणी करवानी रहेशे। ત્યારબાદ લગભગ 200 ml જેટલું પાણી ઉમેરવાનું રહેશે। પછી તમારે પાત્રની મધ્યમાં એક વાટકી મૂકવાની રહેશે। અહીં તમારે પાત્રને ઢાંકવા માટે આ પ્રકારનું ઢાંકણ લેવાનું રહેશે। ત્યારબાદ સ્ટવને ઓન કરીશું। અહીં ધીમી આંચ રાખવાની રહેશે। અહીં વરાળ ઉત્પન્ન થયા બાદ તમારે તેના પર 2-3 બરફ મૂકવાના રહેશે। મિત્રો, તુલસીનો અર્ક બને ત્યાર સુધી તેના શું ઉપયોગ છે તેના વિશે હું તમને કહીશ। તુલસીનો અર્ક સામાન્ય શરદી, ઝાડા, પેટના વિકાર અને માથાના દુખાવા જેવા આરોગ્યના મુદ્દાઓથી રાહત આપી શકે છે। તુલસીનો અર્ક એક અદ્ભુત એન્ટીબાયોટિક, જંતુનાશક, ફૂગનાશક તેમજ જંતુનાશક એજન્ટ છે, જે સ્વાસ્થ્યને માત્ર લાભ જ નહીં પણ બેક્ટેરિયલ ચેપ, જંતુના કરડવાથી મેલેરિયા, ફંગલ ઇન્ફેક્શન વગેરેથી પણ રક્ષણ આપે છે। તેમજ તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને વિટામિન એ, બી, સી અને વિટામિન કે ના સારા એવા સ્ત્રોત છે। તેમજ શ્વસન સંબંધી સમસ્યાઓથી રાહત મળે છે, તણાવ અને સ્વાસ્થ્યના મુદ્દાઓને ઘટાડવામાં મદદ કરે છે, ત્વચા આરોગ્ય જાળવી રાખે છે, માથાનો દુખાવો દૂર કરે છે તથા રોગ પ્રતિકારક શક્તિમાં સુધારો લાવે છે। મિત્રો, હવે અર્ક બનીને તૈયાર છે। હવે તેને થોડા સમય સુધી ઠંડુ કરવાનું રહેશે। ઠંડુ થયા બાદ તમે કોઈ પણ પાત્રમાં તેને સ્ટોર કરી શકો છો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ત્યારબાદ નોટિફિકેશન બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી આવનારી વિડીયો તમે દેખી શકો।